મિત્રો જ્યારે આ મંદીના માહોલમાં વેપારી મિત્રો ઉધારમાં માલ વેચતા હોય છે અથવા પીડીસી લઈને માલ વેચતા હોય છે, પીડીસી એટલે પોસ્ટ ડેટેડ ચેક્સ લઈને માલ વેચતા હોય છે, તે સંજોગોમાં થઈ શકે છે અને બન્યું પણ હશે કે તમે જે ચેક બેંકમાં નાખ્યો હોય તે ડિસઓનર થઈ ગયો અને બાઉન્સ થઈ ગયો હોય, તો તેવા સંજોગોમાં આપણે શું કરી શકીએ? અથવા તમે કોઈ વ્યક્તિને મદદ કરવા માટે લોન આપેલી હતી અને તે લોન પૈકી તે પૈસા પાછા આપે છે, ચેક આપે છે, અને તેવા સંજોગોમાં જો એ ચેક ડિસઓનર થાય છે, બાઉન્સ થાય છે, તો આપણે શું કરી શકીએ, કઈ રીતે આપણે કાયદાકીય કાર્યવાહી કરી શકીએ, તેની બધી જ માહિતી વિડીયોમાં આ મળી રહેશે. હું છું આપનો મિત્ર સી હાર્દિક ઠક્કર, સ્વાગત કરું છું અમારા યુટ્યુબ ચેનલમાં. તમે જો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો, સાથે બેલ આઇકનને જરૂર પ્રેસ કરજો, જેનાથી આવનારા વિડીયો નોટિફિકેશન મળે સૌથી પહેલા તમને. મિત્રો, આ મંદીના માહોલમાં એડવાન્સ પેમેન્ટની પોલિસી જતી કરીને વેપારી ધંધો કરતો હોય છે, એનો વેપાર ચલાવતો હોય છે, અને તેવા સંજોગોમાં તમને જે પાર્ટી પાસેથી ચેક મળ્યો છે તે ડિસઓનર થાય છે, બાઉન્સ થાય છે, તો આપણે કઈ રીતે કાયદાકીય કાર્યવાહી કરી શકીએ? સૌથી પહેલાં હું તમને જણાવી દઉં કે ચેક શું છે. ચેક ઇઝ અ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ, કે તમને જ્યારે કોઈ ચેક આપે છે, એક પ્રોમિસ કરે છે કે હું આ તારીખે આટલા પૈસા હું તને આપું છું, તારા ખાતામાં જમા થઈ જશે, અને તે સંજોગોમાં તે બેંક જ્યારે ચેક ડિસઓનર કરે છે, તો તે સંજોગોમાં તમે કઈ રીતે સમયસર કાર્યવાહી કરી શકો? કારણ કે આ સંજોગોમાં તમને સમયસર કાર્યવાહી કરવાની છે, સાવચેત થઈ જાજો. કારણ કે જ્યારે પણ આવી સિચ્યુએશન બને છે ત્યારે તમને સમયનો બહુ ખ્યાલ રાખવાનો હોય છે, અને જો તમે સમય ચૂકી જશો તો તમે તમારા પૈસા પણ ચૂકી જશો. એટલે મિત્રો, આપણે સમયસર કાર્યવાહી કરવાની હોય છે જ્યારે આવા સંજોગો થાય છે. હવે સૌથી પહેલાં તમને શું કરવાનું હોય છે, જ્યારે તમને આ ચેક ડિપોઝિટ કરાવો છો અને ચેક રિટર્ન થાય છે, ડિસઓનર થાય છે, તેવા સંજોગોમાં તમને બેંક એક રિટર્ન મેમો આપે છે. એ રિટર્ન મેમોની અંદર લખેલું હોય છે કે ચેક કયા કારણોસર ડિસઓનર થયો છે. શું સામેવાળી પાર્ટીના ખાતામાં પૈસા નહોતા, એટલે કે ઇન્સફિશિયન્ટ ફંડ હતું, પાર્ટીએ પાછળથી જઈને તમારું સ્ટોપ પેમેન્ટ કરાવી દીધું, ત્રીજું કારણ એ હોઈ શકે કે સિગ્નેચર મિસમેચ છે, અથવા તમને જે ચેક આપ્યો છે એ વર્ષો પહેલાં પાર્ટીએ ખાતું બંધ કરાવી દીધું હતું, એ સંજોગોમાં, આવા બધા સંજોગોમાં ચેક ડિસઓનર થઈ શકે છે. અને આ સંજોગોમાં આપણે કઈ રીતે સમયસર કાર્યવાહી કરી શકીએ? એટલે જ્યારે પણ ચેક ડિસઓનર થાય, એટલે સૌથી પહેલાં તમે શું કરશો, પાર્ટીને જાણ કરશો કે ભાઈ તારો ચેક ડિસઓનર થયો છે, અને જો એ પેમેન્ટ આપી દે તો વેલ એન્ડ ગુડ, અને જો પેમેન્ટ નથી આપતો અને હા અને ના કાઢીને દિવસો કાઢે છે, તેવા સંજોગોમાં તમને સીધા વકીલ પાસે જઈને તમને નોટિસ આપવી જોઈએ. એટલે જે રિટર્ન મેમો બેંકે જે આપ્યો છે, ઓરિજિનલ ચેક, તમે જે માલ સામાન વેચ્યો છે તેનું બિલ, એ બધા પુરાવા લઈ તમને વકીલ પાસે જવાનું છે. વકીલને તમને આ બધી મેટર સમજાવવાની છે, વકીલ નોટિસ તૈયાર કરી દેશે. એટલે 30 દિવસની અંદર, એટલે કે તમારો જે ચેક બાઉન્સ થયો, ડિસઓનર થયો, 30 દિવસની અંદર તમે તે પાર્ટીને નોટિસ આપી શકો ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ. હવે તે હેઠળ જો તમે નોટિસ તૈયાર કરી દીધી, નોટિસ વકીલ આપી દેશે, હવે તે સંજોગોમાં 15 ડેઝ, એટલે 15 દિવસનો સમય સામેવાળી પાર્ટીને આપવાનો હોય છે. અને જો 15 દિવસની અંદર પણ તમને એ પેમેન્ટ નથી કરતો, તો તમે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટમાં જઈને તમે તો અમારો કેસ દાખલ કરી શકો છો. પ્રેક્ટિકલી ઘણા સંજોગોમાં એવું બને છે કે તમે જ્યારે વકીલ થ્રુ નોટિસ મોકલો છો, તો તે સંજોગોમાં સામેવાળી પાર્ટી સાવધાન થઈ જાય છે અને તે પેમેન્ટ કરી પણ દે છે. પણ ઘણા કેસમાં એવું બને છે કે તે પેમેન્ટ નથી કરતો, તો તમે આ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટમાં જઈને તમે કેસ દાખલ કરી શકો છો. તો આવા સંજોગોમાં આ એક મોટામાં મોટું કહી શકાય તો આપણા પાસે એક હથિયાર છે. જ્યારે આપણે સાચા હોઈએ છીએ, જ્યારે આપણે માલ સામાન વેચતા હોઈએ છીએ અને પેમેન્ટ આપણે ટાઈમ ઉપર નથી મળતું અથવા મળે છે તો ચેક ડિસઓનર થઈ જાય છે, તો તેવા સંજોગોમાં આ રીતે આપણે કાયદાકીય કાર્યવાહી કરી શકીએ છીએ. અને જ્યારે તમારો કેસ દાખલ થઈ જાય, તો માત્ર ને માત્ર તમે તમારા પુરાવા રજૂ કરવાના હોય છે કે મેં અમને માલ વેચ્યો હતો, તેમની બિલની કોપી આ છે, મેં અમને નોટિસ મોકલી હતી વકીલ થ્રુ, એની પોસ્ટની તમે રસીદ બતાવી શકો છો, અને ચેક ડિસઓનર થયો છે, ચેકની કોપી, રિટર્ન મેમો, આ બધા પુરાવાથી, અને એવું લાગે છે કે તમે જે કહી રહ્યા છો એ સાચું કહી રહ્યા છો. કારણ કે કોર્ટ જે છે એ બંને તરફનું જોશે, બંને બાજુ ક્રોસ વેરિફિકેશન કરશે, અને તે સંજોગોમાં કોર્ટને એવું લાગે છે કે તમે જે કહી રહ્યા છો એ સાચું છે, તો કમ્પન્સેશનનો પણ ઓર્ડર કરી શકે છે. અને સાથે સાથે જે પાર્ટીએ આમાં ગુનેગાર હશે કે તમને જે પેમેન્ટ નથી આપતા તે વર્ષ, તેના ઉપર 2 વર્ષની જેલ પણ થઈ શકે છે, અથવા અને 2 ગણો ચેકની જે એમાઉન્ટ હોય છે ને 2 ગણો દંડ પણ લઈ શકે છે. તો આ સંજોગોમાં આ કાયદાકીય કાર્યવાહી કરીને
તમે તમારા પૈસા તમે વસૂલ કરી શકો છો. હું આશા કરું છું જો તમારી સાથે આવી કોઈ ઘટના થઈ હોય તો તમે આ રીતે ત્વરિત પગલાં લઈને તમે તમારા પૈસા પાછા મેળવી શકો છો. તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને બધા સુધી જરૂર શેર કરશો. અંત સુધી વિડીયો જોવા માટે બહુ બહુ ધન્યવાદ. ફરી મળીશું ત્યાં સુધી જય જય ગુજરાત, જય હિન્દ.